ત્યારબાદ ક્રિયાપદનું એસ એસ વાળું રૂપ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હવે ટુ બી છે એનું મેન એટલે કે મૂળ રૂપ થશે બી એનું ભૂતકાળનું રૂપ થશે વોઝ વેર શું થશે મિત્રો વોઝ વેર નવાઈની વાત નથી આગળ જોઈ ગયા છે પહેલી વાર વિડીયો જોતા હશે નવાઈ લાગશે ભૂતકૃતનું રૂપ છે બિન એસ એસ વાળું રૂપ એનું થશે ઇઝ એમ અને આર અને આઈએનજી વાળું એનું રૂપ થશે બીંગ

હવે અહીંયા લખ્યું છે આઈ શેલ બી એનો મતલબ થશે હું બનીશ થશ અથવા હોઈશ આઈ શેલ બી નો મતલબ શું થશે હું બનીશ થશ હોઈશ એવો મતલબ થશે આઈ શેલ નોટ બી તો હું નહીં હોઉં નહીં બનું નહીં થાઉં શેલ આઈ બી શું હું હોઈશ થશ બનીશ તો અહીંયા તમે એક બાબત ધ્યાન આપો કે શેલ અને વિલ આના પછી નોટ મૂકો એટલે વાક્ય કેવું થઈ જાય નકાર તો અહીંયા આપણે શેનો યુઝ કરીએ છીએ

તો આ વાક્ય થઈ ગયું હકાર હવે આનું નકાર કરવું હોય તો મારે સૌથી પહેલું ટૂબી નું રૂપ છે કેવું થઈ ગયું હવે મારે પ્રશ્નાર્થ કરવું છે તો પહેલું જ આ વર્ગ છે તે આગળ લઈ નાખીશ તો અહીંયા મેં નોટ મૂક્યું અને અહીંયા ને શું કર્યું આગળ નાખ્યું એટલા માટે આ શું થઈ ગયું નકાર અને પ્રશ્નાત્ છે તે થઈ ગયું ક્લિયર થઈ આટલી બાબતો આગળ વાત કરીએ

આ શું થશું બનશું છે ને તમારી રીતે યુઝ કરી નાખવાનું તમે કઈ રીતે સેન્ટેન્સનો ઉપયોગ કરો છો એ રીતે ઓકે પણ એ રીતે છે એનો ઉપયોગ છે તે થતો હોય છે ત્યારબાદ આપણે વાત કરવાના છીએ હશે થશે બનશે પછી આની ડિટેલ્સ ની અંદર અને શું જોઈશું આપણે આપણે જોઈએ વીશેલ હવે દેખાય છે ને કમ્પ્લીટ ને ઓકે ચલો ડન હવે અહીંયા લખ્યું છે યુ વિલ બી તો યુ વિલ બી નો મતલબ થશે તમે હશો થશો બનશો જે રીતે મેચ થાય તે

પેલા જોઈ લો ઓકે ચાલો ડન ક્લિયર છે ને બધું આગળ જોઈએ શી વિલ બી તેણી હશે થશે બનશે શી વિલ બી અ નર્સ તેણી નર્સ બનશે શી વિલ નોટ બી અ નર્સ તેણી નર્સ નહીં બને વિલ શી બી અ નર્સ શું તેણી નર્સ બનશે એવી રીતે ખ્યાલ આવી ગયો આગળ જોઈએ ઈટ વિલ તો ઈટ વિલ બી તે હશે થશે બનશે સ્પોકન નું પછી જોઈશું પહેલા ગ્રામર ક્લિયર કરી નાખો આ તમને એટલું જ ઉપયોગ થશે સ્પોકન ના કોર્સ ની અંદર હું ગ્રામર નો કોર્સ ફ્રી આપવાનો છું પહેલા આ જ કરવાનું છે જરૂરી નથી ગ્રામર પણ થોડુંક તો આવડવું પડે ને ઇટ વિલ બી અ મિરાકલ તે ચમત્કાર હશે તે શું હશે ચમત્કાર હશે ઇટ વિલ નોટ બી અ મિરાકલ તે ચમત્કાર હશે નહીં વિલ ઇટ બી અ મિરાકલ શું તે ચમત્કાર હશે ઇટ વિલ બી અ મેજિક મિરાકલ મેજિક પણ કહી શકાય ખ્યાલ આવે છે તો આવી રીતે છે તે બનશે પણ શું દર્શાવવા ભવિષ્યકાળ દર્શાવવા માટે આગળ જોઈએ ધે વિલ બી તેઓ હશે થશે બનશે ધે વિલ બી એક્ટર્સ તેઓ અભિનેતાઓ થશે તેઓ અભિનેતાઓ હશે તેઓ અભિનેતાઓ બનશે તે વિલ નોટ બી એક્ટર્સ તેઓ અભિનેતાઓ નહીં હોય તેઓ અભિનેતાઓ નહીં થાય નહીં બને વિલ ધે બી અ વિલ ધે બી એક્ટર્સ કારણ કે બહુવચન છે એટલે એ નહીં લાગે ઓકે શું તેઓ અભિનેતાઓ થશે સમજાણું ને છે ને એકદમ ક્લિયર કટ એકદમ સહેલું આગળ વાત કરીએ એક વચન નામ સાથે

વિદ્યાર્થીઓ સ્નાતકો નહીં થાય ભારત બેઠા છે કોલેજ ની એટલે વિલ ધ સ્ટુડન્ટ બી ગ્રેજ્યુએટ શું વિદ્યાર્થીઓ સ્નાતક થશે મતલબ કે કોલેજ પાસ થશે ભાઈ આની ખ્યાલ આવશે ભવિષ્યની અંદર એટલે એના માટે શેનો યુઝ થાય છે શેલ અને વિલનો ક્લિયર થઈ ગયો શેલ બી અને વિલ બી કેમ કારણ કે એના પછી વિવરનો રૂપ આવતું હોય છે એટલા માટે આગળ આવે છે શોડ વડે બધું જોશું એ મોડલ છે ભાઈ મોડલ્સ ને મોડલ્સની રીતે જોશું આપણે ટેન્સ પછી એ લેશું સિક્વન્સમાં આગળ જઈશું ઓકે જેમાં દસ હજાર કરતા વધારે એમસીક્યુ તમને આપ્યા છે અને આ ઉપરાંત જયારે ટેસ્ટ આપો ને તમે અને તરત તમારા માર્ક્સ આવી જશે ત્યાં નીચે આપ્યું છે વ્યુ સોલ્યુશન ત્યાં દરેક એમસીક્યુ સમજાયો છે કે આ એમસીક્યુમાં આ જવાબ કઈ રીતે આવ્યો એ માંથી જો ડી આન્સર હોય તો એ શું કામ નથી આવતા અને ડી શું કામ આન્સર છે આવું ડિટેલ્સમાં તમને સમજાવ્યું છે એટલે તમે આખો કોષ છે એ ખાલી એકવાર વાર જોઈશો ને તો તમારું ત્રણ વાર રિવિઝન થઈ જશે એવી રીતે ડિઝાઇન કરેલો છે એટલે ફરજિયાત તમને આના અંતે અંગ્રેજી છે તે આવડી જ જવાનું છે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ થેન્ક યુ